ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે શું શીખવાના છીએ? વર્કશીટ. તમને હવે જે પરીક્ષા આવે છે એમાં શું કરવું, શું ન કરવું, કેવી રીતે લખવાનું છે, કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે એને હું તમને આજે સમજણ આપીશ. એવી રીતે તમારે આપણી આઈડલની નોટબુક છે એમાંથી દરેક બધા પ્રશ્નોના જવાબ પાકા કરવાના છે અને લખવાના છે. તો બધા પોતાની હવે આ વર્કશીટ ધ્યાનથી નિહાળજો. જુઓ બાળમિત્રો, આપણી ધોરણ 3 માધ્યમ ગુજરાતી દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પુનરાવર્તન છે. આમાં ખાલી તમને સમજવા પૂરતા પ્રશ્નો છે. આ પ્રશ્નો તો પાકા કરવાના જ, પરંતુ આ સિવાયના પણ કરવાના. પેલી વખતે જેમ હતું કે વર્કશીટમાંથી ઘણું બધું પૂછાણું હતું, પણ આ વખતે એવું નહીં હોય. તો તમે ધ્યાનથી બીજા પ્રશ્નોના જવાબ કરવાના ભૂલતા નહીં, ખાલી આ વર્કશીટ ઉપર રહેવાનું નથી. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ શોધીને લખો. 1, કે ઘરઆંગણાને કોની કોની સામે રક્ષણ પૂરું પાડ્યું છે? તો ઘરઆંગણું આપણને કોની કોની સામે? તો જંગલી પ્રાણીઓ, ચોર લૂંટાણું અને જીવજંતુ બધાની સામે આવેલ. તો આપેલ તમામ. 2, વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘરના છાપરા કેવા હોય છે? તો વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘરના છાપરા કેવા હોય? ઢાળવાળા હોય, જેથી કરીને વરસાદ સીધો સરકીને નીચે પડી જાય. કચ્છના લોકો ગરમીથી બચવા કયા વિશિષ્ટ મકાનોમાં રહે છે? તો ભૂંગા આકારનું જે મકાન હોય ને એમાં રહે. એનાથી શું, એ માટીનું બનેલું હોય, એનાથી એમને ગરમી વધુ લાગે નહીં. જ્યાં બધા પત્રો ભેગા કરી તેને વિસ્તાર મુજબ અલગ કરવામાં આવે છે તે સ્થાનને શું કહે છે? તો એ સ્થાને પોસ્ટ ઓફિસ કહે છે, કારણ કે ત્યાં પત્રો બધા અલગ પાડીને બધાને મોકલવાના હોય ને, એટલા માટે એને પોસ્ટ ઓફિસ કહેવાય. પોસ્ટ ઓફિસમાં સ્થાનિક પત્રો માટેની ટપાલ પેટી કયા રંગની હોય છે? તો તમે જોઈ હશે ને, પોસ્ટ ઓફિસની સામે કયા રંગની હોય છે? લાલ રંગની. પત્ર દ્વારા સંદેશાવ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે? તો પત્ર દ્વારા સંદેશાવ્યવહાર કેવી રીતે લખીને કરવામાં આવે છે, જેથી કરીને આપણે એકબીજાને સંદેશો પહોંચાડી શકાય. રમતોના પ્રકાર કેટલા? તો કયા કયા હોય? 2 પ્રકાર. કયા કયા? 1 અંદરની બાજુ રમત રમવાની અને 1 બહારની બાજુ, એટલે ઇન્ડોર અને આઉટડોર આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એને. નીચેનામાંથી કઈ રમત રમવા માટે પાસાની જરૂર પડે છે? તો સંતા કુકડી રમવા, કેરમ, ચેસ કે સાપસીડી? સાપસીડી રમવા માટે પાસો જોઈએ, બીજી રમત માટે પાસો જોઈએ તો નથી. હવે સાયના નેહવાલનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે? તો સાયના નેહવાલનું નામ બેડમિન્ટન અને સાયના મિર્ઝાનું ટેનિસ સાથે જોડાયેલું છે. આ બંનેમાં ભૂલ કરવાની નહીં. નીચેનામાંથી રાજકીય વિભાગની રીતે કોણ મોટું છે? તો જિલ્લો એ રાજકીય વિભાગની રીતે મોટો કહેવાય. ઘણા બધા ઘર ભેગા મળીને શું બને છે? તો ઘણા બધા ઘર ભેગા મળીને ગામ બને. કાચું મકાન બનાવવા માટે નીચેનામાંથી કઈ વસ્તુની જરૂર પડતી નથી? શું કીધું? કાચું મકાન બનાવવા માટે. તો લોખંડને કાચું મકાનમાં જરૂર ન પડે, પરંતુ લાકડું, માટી, વાંસ આનું તો કાચા મકાનમાં જરૂર પડે. પોસ્ટ ઓફિસને આપણે કઈ સંસ્થામાં કહીએ છીએ? તો પોસ્ટ ઓફિસ એ જાહેર સંસ્થા છે, કોઈના માલિકીને કે ખાનગી સંસ્થા નથી. કુસ્તી ક્યાં રમાડવામાં આવે છે? તો તમે જોયું હશે કુસ્તી ક્યાં રમાડવામાં આવે છે? અખાડામાં. ઘણા તાલુકા ભેગા થઈને શું બને છે? તો ઘણા બધા તાલુકા ભેગા થઈને જિલ્લો બને છે. હવે ખાલી જગ્યા જોઈએ. તો તમારે ખાલી જગ્યાઓ પણ ધ્યાનથી જોવાની, કે ભારતનું પાટનગર ખાલી જગ્યા છે. તો આપણા ભારતનું પાટનગર કયું છે? દિલ્હી. હાઉસ બોટ ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળે છે. કયા રાજ્યમાં હાઉસ બોટ જોવા મળતું હોય છે? તો કાશ્મીર રાજ્યમાં હાઉસ બોટ જોવા મળે છે. પોસ્ટ ઓફિસનું સંચાલન કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહે છે. તો પોસ્ટ ઓફિસનું જે સંચાલન એટલે કે એની બધું કામ કરે એનું શું કહેવાય? પોસ્ટ માસ્ટર કહેવામાં આવે છે. વર્તમાન યુગમાં લેખિત સમાચારને ઝડપથી મોકલવા માટે ખાલી જગ્યા વપરાય. તમને ખબર જ હશે શું મોકલવામાં આવે છે? ઈમેલ. ઈમેલથી આપણે ઝડપથી લેખિત સંદેશો મોકલી શકીએ છીએ. ફોન ઝડપથી મોકલાય, પણ એ તો બોલીને થાય. લેખિત મોકલવું હોય તો ઈમેલ થાય. ચેસની રમત શારીરિક કરતાં ખાલી જગ્યા રમત તરીકે વધુ પ્રચલિત છે. કઈ? માનસિક, એટલે કે આપણી બુદ્ધિ વધારે.
એ રમત કહેવાય એટલે ચેસની શારીરિક કરતાં માનસિક તરીકે પ્રચલિત છે. રમત ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રવૃત્તિ છે. કઈ કઈ? તો શારીરિક અને માનસિક બંને પ્રવૃત્તિ કહેવાય. ઘણા બધા ગામ મળીને ખાલી જગ્યા બને તો ઘણા બધા ગામ મળીને શું બનતું હોય છે? તાલુકો બનતો હોય છે. ઘર આપણને ખાલી જગ્યાને ખાલી જગ્યાથી બચાવે. કઈ કઈ વસ્તુથી આપણે ઘર બચાવીએ છીએ? તો ઠંડી, ગરમી અને વરસાદ. આમાંથી કોઈ પણ ખાલી જગ્યા આવી શકે. તમારે એવું કંઈ યાદ નહીં રાખવાનું કે ગરમીથી જ બચાવે, બરાબર ને? હવે ખાલી જગ્યા. શામીરાએ ઘરથી ટપાલ પેટીમાં પહોંચ્યું. શું? તો પત્ર એ શામીરાના ઘરથી ટપાલ પેટીમાં પહોંચ્યો. ઢીંગલીનો ઉપયોગ ખાલી જગ્યા રમતમાં કરવામાં આવે છે. કઈ કઈ રમતમાં? તો ઘર ઘર રમતમાં કોનો ઉપયોગ? ઢીંગલીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખરા ખોટા લખો કે લાકડાના થાંભલાવાળા મકાન વધુ વરસાદમાં તણાઈ જાય છે. સાચું કે ખોટું? ખોટું, કે એના તણાઈ નથી જતા. પાકા મકાનની છત પતરાની જ બનેલી હોય છે. સાચું કે ખોટું? ખોટું, પાકા મકાનની છત પતરાની બનાવેલી ન હોય. પત્રના સરનામામાં પિન લખવો જરૂરી છે. હા, એ સાચું છે. પિન લખવો તો એ ખૂબ જ અગત્યનું છે. પોસ્ટ ઓફિસમાંથી રેવન્યુ સ્ટેમ્પ પણ મેળવી શકાય છે. સાચું, આપણે જો પોસ્ટ ઓફિસમાં જઈએ તો રેવન્યુ સ્ટેમ્પ લેવો હોય તો ત્યાંથી મળી રહે. વાંચવાની ટેવ પાડવી એ સારી બાબત છે. તો એ તો સારી જ બાબત છે ને, ખોટી થોડી કહેવાય, એટલે સાચું જ છે. કુસ્તી રમવા ચોક્કસ સાધનોની જરૂર પડે. કુસ્તી રમવા સાધનોની જરૂર પડે? ન પડે, તો હાથથી જ રમવાની હોય, એટલે ખોટું. હવે આગળ આપણે ઘણા બધા ઘર ભેગા મળીને જિલ્લો બને છે. ખોટું. જિલ્લો તો ક્યાં? થોડા તાલુકાઓ ભેગા મળીને જિલ્લો બને. ઘર ભેગા મળીને શું બને? ગામ બને. ફૂટબોલ રમવા મેદાનની જરૂર નથી. સાચું કે ખોટું? તો ખોટું. ફૂટબોલ રમવા તો મેદાન જોઈએ ને, ઘરમાં થોડી ફૂટબોલ રમાય, નહીં તો ટીવી બીવી તૂટી જાય. ટેલિફોન દ્વારા રૂબરૂ વાતચીત કરી શકીએ છીએ. સાચું કે ખોટું? તો સાચું, ટેલિફોન દ્વારા આપણે રૂબરૂમાં પણ વાતચીત કરી શકીએ. 10. કાચા મકાન મોટે ભાગે શહેરમાં જોવા મળે છે. તો ખોટું. કાચા મકાન ગામડામાં જોવા મળે, શહેરમાં તો લગભગ પાકા મકાન જ જોવા મળતા હોય છે. પ્રશ્ન નંબર 4, કે એક એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપો. તો આપણે આનો જવાબ ટૂંકમાં આપવાનો, બરાબર ને? હવે જો તમે અમુક વખતે ભૂલ કરો છો, 3-4 પ્રશ્નવાળો જવાબ હોય ને, તો એ પણ આવી રીતના નાનો જ લખી દો છો, તો એવું કરવાનું નહીં. 1. પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો કેવા મકાન બનાવે છે? તો પર્વતીય પ્રદેશમાં રહેતા લોકો પથ્થર લાકડાના મકાન બનાવે છે, જેના છાપરા કેવા હોય? ઢાળવાળા હોય. પાકા મકાનના પ્રકાર જણાવો. તો પાકા મકાનના પ્રકાર કયા છે? બંગલો, ટેનામેન્ટ, ડુપ્લેક્સ, રો હાઉસ, ફ્લેટ, બહુમાળી મકાન, આ બધા કેવા હોય છે? પાકા મકાનો હોય છે. મોટા શહેરમાં ઘર ન હોય તો લોકો ક્યાં રહે છે? તો મોટા શહેરમાં ઘર ના હોય તો લોકો ક્યાં? ઝૂંપડી બાંધીને રહે. અમુક લોકો તો ફૂટપાથ પર પણ રહેવું પડે છે, અને કોઈ કોઈ તો આવી રીતના પુલ હોય તો પુલની નીચે પોતાનો સામાન મૂકીને ખુલ્લી જગ્યાઓમાં રહેતા હોય છે. એસ્કીમો લોકો કેવા ઘર બનાવવામાં રહે છે? તો એસ્કીમો ક્યાં આવે છે? બરફના. તો બરફના ચોસલામાંથી બનાવેલા ઇકલુમાં રહેતા હોય છે. ટપાલ પર બીજી વખત સિક્કો કઈ પોસ્ટ ઓફિસમાં મારવામાં આવે છે? તો ટપાલ પર બીજી વખતનો જે સિક્કો હોય ને, એ જે શહેરમાં ટપાલ મોકલવાની હોય ને, તે શહેરની પોસ્ટ ઓફિસમાં મારવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાંથી કઈ કઈ ચીજવસ્તુઓ મળે છે? તો પોસ્ટ ઓફિસમાંથી પત્ર વ્યવહાર માટે જરૂરી પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, પરબીડિયા, ટપાલ ટિકિટો, મની ઓર્ડર ફોર્મ વગેરે નિયત કિંમતે મળી રહેતા હોય છે. હવે પિનનો મતલબ શું? પિનનો મતલબ પોસ્ટલ ઇન્ડેક્સ નંબર, એટલે પિન કહેવાય. 8. આધુનિક યુગમાં સંદેશાવ્યવહાર માટે કયા કયા સાધનો વપરાય છે? તો આધુનિક યુગમાં સંદેશાવ્યવહાર માટે ટેલિફોન, મોબાઈલ, પત્ર, ફેક્સ, ઈમેલ, કુરિયર વગેરેનો ઉપયોગ થતો હોય છે. ચેસની રમતમાં વપરાતી વસ્તુઓના નામ લખો. તો ચેસની રમતમાં કઈ કઈ વસ્તુઓ વપરાય છે? હાથી, ઘોડો, પ્યાદા, વજીર, રાણી, ઊંટ, કેટલી બધી વસ્તુઓ, બધીની કુકરીઓ હોય છે ને, એ બધા.
दस नंबर के कोई पण पांच रमतवीरना नाम लखो, मैं आमा पांच लख्या, एना सिवाय पण तमे कोई पण लखी सको छो, जेम के महेंद्र सिंह धोनी, मेरी कॉम, लज्जा गोस्वामी, साइना नेहवाल, गीता फोगेट, पार्थिव पटेल वगैरह शू छे, एक रमतवीर छे। अग्यार, घरनी बहार रमाती चार रमतोना नाम लखो, घरनी बहार कई कई रमत रंगो, लंगड़ी, कबड्डी, क्रिकेट, पगथिया, सतोड़ियू, नदी पर्वत, गिल्ली दंडो वगैरह रमतो रमता होइए छीए। जिल्लो केवी रीते बने छे, तमने आगळ कह्युं तुं ने के केटला तालुका भेगा मळीने शुं बने छे, जिल्लो बने छे। तमारा तालुकामां शुं शुं जोवा लायक छे, तो अमारा तालुकामां राण की वाव, सहस्त्रलिंग तळाव अने प्रख्यात पटोड़ा वगैरह जोवा लायक छे। प्रश्न नंबर पांच, हवे त्रण चार वाक्यों में जवाब आपो, तो आ ध्यान थी थोड़ो मोटो प्रश्न जवाब लखवानो, जो मैं मोटो लख्यो छे ने तो तमारे पण मोटो लखवानो, तमे पछी आवी रीतना एक लीटी में लखी दो तो थोड़ी चाले, तो तमने पूरा पूरा मार्क्स पण ना मळे, एटले तमारे प्रश्न थोड़ा मोटा लखवाना। के वांस के लाकड़ाना घर में रहनारने शू शू ध्यान में राखवू पड़े, तो के एमने खूब ज घणी बधी बाबतों ध्यान राखवू पड़े, जेम के घर में खूब ज भारे सामान राखवो न जोईए, घर में माटीना चूलाथी रसोई न करवी जोईए, घरना टेका माटे लाकड़ू मजबूत वापरवानुं होय, वधु वरसाद अने वावाझोडું હોય ને ત્યારે બારે ઘરના બારે બારણા કેવા રાખવા પડે, બંધ રાખવા પડે, રાત્રે ઘરમાં પ્રવેશવાનો દાદર ઉપર લઈ લેવો જોઈએ, અને વધુ વરસાદના સમયે જરૂરિયાત પૂરતા અનાજ પાણીની વ્યવસ્થા કરી રાખવી જોઈએ। બે, કાચા મકાનમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે, તો કાચા મકાનમાં રહેતા હોય ને એમને ઠંડી ગરમીથી હંમેશા સાવધાન રહેવું પડે, વધુ વરસાદ વખતે માટીની દિવાલ પડી જવાનો ભય રહે, એટલે કે જીવજંતુ કે હિંસક પશુઓના ઘરમાં અંદર આવી જવાનો પણ ભય રહેતો હોય, ચોર લૂંટફાટ પણ સરળતાથી થવાનો ભય રહે, અને વાવાઝોડામાં છાપરા ઉડી જવાનો પણ ભય રહે છે। ત્રણ, ટેલિફોન અને પત્ર બંને સંદેશાઓની આપ લે કરે છે તથા બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે, તો એ ટેલિફોન અને પત્રમાં શું શું અલગ પડે, તો ટેલિફોન અને પત્ર બધી જગ્યાએ સંદેશાને શું કરે છે, આપ લે કરે, એ બધી જગ્યાએ ઉપયોગ લેવાય, તો ટેલિફોન આપણે સામેવાળાનો અવાજ સાંભળી શકીએ છીએ અને મોબાઈલ ફોનથી વિડીયો કોલ પણ કરી શકીએ છીએ, જેનાથી આપણે એકબીજાનો ચહેરો જોઈ શકીએ છીએ, જ્યારે પત્રમાં કેવું થાય આપણે એકબીજાને જોઈ શકતા નથી, પછી એટલી ઝડપી આપણે તેને સંદેશો પહોંચાડી શકતા નથી, અને એને સંદેશો પહોંચાડતા પણ દિવસો લાગી જાય છે, અને પત્ર ક્યારેક ખોવાઈ જવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે, જ્યારે ટેલિફોન દ્વારા સામસામેના સમાચારને આપ લે કરી શકાય છે, જેથી કરીને સંદેશો સચોટ પહોંચે। ચાર, પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાયના બીજા કયા કયા કામ થાય છે, તો પોસ્ટ ઓફિસમાં નાની બચત, બચત પત્રો, રિકરિંગ ખાતું વગેરેનું કામકાજ થાય છે। હવે તો પોસ્ટ ઓફિસમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ અને તેની ફી પણ સ્વીકારવામાં આવે છે, આ ઉપરાંત બચત ખાતા ખોલવામાં તથા વીમા પોલિસી પણ ઉતારવામાં આવતી હોય છે, તો તમને ખબર પડી ને પોસ્ટ ઓફિસ કેવા કયા કામ કરે છે। ત્રણ, પાંચ, ક્રિકેટની રમત વિશે નોંધ લખો, તો ક્રિકેટની રમતમાં શું શું હોય છે, તો ક્રિકેટની રમત વચ્ચે બે ટીમ વચ્ચે રમાય છે, એ બંને ટીમમાં કેટલા ખેલાડીઓ હોવા જોઈએ, 11 ખેલાડીઓ હોવા જોઈએ, એમાં જૂથના નેતા હોય ને એ ટોસ ઉછાળે, એટલે કે પેલો રૂપિયાનો સિક્કો હોય ને એમાંથી બોલિંગ અને બેટિંગની પસંદગી થાય છે, પછી જે ટીમ એ ટોસ જીતી જાય એ બેટિંગ નક્કી કરે અથવા તો બોલિંગ, એમને જે પસંદ કરવું હોય, અને બે ખેલાડીઓ બેટિંગ કરવા મેદાનમાં આવે છે અને બાકીના શું કરે, બાજુ પર બેસી રહે, જ્યારે બોલિંગ કરવા વિદ્યાર્થીઓ કરે, એક ખેલાડી બોલિંગ કરે અને બાકીના એ બોલને રોકવાનો પ્રયત્ન કરતા હોય, જેથી કરીને બેટિંગવાળો ખેલાડી આઉટ કરી શકે। છ, પગથિયાની રમત કેવી રીતે રમશો, તો પગથિયાની રમત રમવા માટે 7 પગથિયા દોરવાના હોય, એમાં 2 કે તેથી વધુ રમતવીરોની જરૂર પડે, એક જણ કોઈ ના રમી શકે, પછી પહેલા પગથિયામાં ઠીકરું નાખે, પછી લંગડી લઈને પગથિયા કૂદીને ક્યાં સુધી જવાનું હોય, 7મા પગથિયા સુધી જવાનું હોય, પછી ત્યાંથી પાછું ફરી જવાનું,
અને ક્યાં આવવાનું? આગળ આવવાનું. ત્યારબાદ જે પહેલાં પગથિયામાં ઠીકરું નાખ્યું હોય ને એને ઠીકરું પગથી ખસેડીને બહાર લાવવાનું હોય, અને પછી એને વાંકા વળીને લેવાનું હોય. જો ઠીકરું લાઈન ઉપર આવી જાય અથવા તો આપણે એને લઈ ના શકીએ, ક્યાંય અડી જાય, તો ખેલાડી શું થઈ જાય? આઉટ થઈ જાય અને બીજા ખેલાડીનો વારો આવે. તો આવી રીતે આપણે પગથિયાની રમત રમી શકીએ છીએ. સાત, તમારા તાલુકામાં ભરાતા મેળાના નામ લખો. તે ક્યારે ભરાય છે અને શા માટે ભરાય છે તે જણાવો. તો અમારા તાલુકામાં વરાણામાં ખોડિયાર માતાજીનો આઠમના દિવસે મેળો ભરાય છે, જેમાં માનતા પૂરી થતાં સાની ચડાવવાની પરંપરા છે. અને બીજો પાટણમાં પદ્મનાભ ભગવાનનો મેળો ભરાય છે, તે કયા? કારતક મહિનામાં. તેને રેવડિયો મેળો પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે મિત્રો. તો અહીંયા તમને આ વર્કશીટમાં બધી જ ખબર પડી. આપણે બધા જે ચાર ચેપ્ટર લેવાના છે એમાંથી થોડા થોડા પ્રશ્નોના જવાબ લીધા છે. આ સિવાયના પ્રશ્નોના જવાબ તમારે પાકા કરી દેવાની. તમારે ખાસ યાદ રાખવાનું કે શું પાકું કરવાનું. આઇડલની નોટબુકમાં જે મેં તમને PDF મોકલી છે ને, જો એ પાકી કરશો તો તમને બધા જ પ્રશ્નોના જવાબ આવડી જશે. તો બેસ્ટ ઓફ લક મિત્રો. બાય બાય.